કાલાવડ તાલુકામાં રામદેવ પીરનું પ્રાચીન મંદિર આવેલું છે, જે રણુજા ધામ તરીકે ઓળખાય છે, જ્યાં દર વર્ષે ભાદર સુદ નોમ દસમ અને અગિયારસ એમ ત્રણ દિવસ ધાર્મિક મેળાનું આયોજન થાય છે, ત્યારે આજે વરસાદી માહોલ વચ્ચે મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રણુજા ધામે પ્રાચીન રામદેવપીર મહારાજનું પરચા મંદિર આવેલું છે અને દૂર દૂરથી ભાવિકો દર્શન માટે આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિદિવસીય ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોની પરંપરાગત મુજબ ભાદરવા સુદ નોમના દિવસે વહેલી સવારે રામદેવપીરના મંદિર ઉપર 52 ગજની લીલી ધ્વજા ચઢાવીને જયઘોષ કરીને ત્યારબાદ ધાર્મિક મેળાને ખુલ્લો મૂકવામાં આવે છે. ભાદરવા સુદ નોમ દસમ અને અગિયાર એમ ત્રણ દિવસીય ધાર્મિક મેળામાં હજારોની સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડે છે. મેળાની સાથોસાથ ભજન, ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. શ્રી રામદેવ સ્થાન સમિતિ હીરાબાપાની જગ્યા તરફથી કાયમી માટે પ્રસાદ તરીકે ભોજન આપવામાં આવે છે. આ ત્રિદિવસીય મેળામાં બપોર બાદ વરસાદનું વિઘ્ન આવી જતું હતું. ત્રીજા દિવસે વરસાદી વિરામ લેતાની સાથે જ ધાર્મિક મેળાની સાથે રામદેવપીરના દર્શનનો લાવો લેવા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, કાલાવડ.